हेलो, गुड मॉर्निंग, जय स्वामीनारायण। गुड मॉर्निंग सर, जय स्वामीनारायण। કેમ છો બધા? મજામાં? હા, તબિયત પાણી કેવી? સારી સારી, તમારી? હા, મારી ને જો ને આજે હરિજયંતી નો ઉપવાસ છે એટલે ફરાળ ખાશું, બહુ તો નહીં ખાઈએ, આલાટી હશે, થોડા પુડલા ખાઈશું, થોડી સૂકી ભાજી ખાશું, થોડો શ્રીખંડ ને થોડાક શિંગદાણા અને બીજું હરિજયંતી પછી દસમ, પછી અગિયારસ, પછી છેક 15 દિવસ, પછી ફરી અગિયારસ, એક મહિનામાં ખાલી મેક્સિમમ 3 ઉપવાસ આવે આપણે। બસ સર, બધું થોડુંક થોડુંક એટલે થોડુંક એટલે કેટલા કિલો થોડુંક એટલે એ તો જેટલું આવે એટલું, બહુ તો બહુ 15 કિલો જ ખાલી ને, ના તારે જેટલું ના હોય, મારે મારે 1 કિલો એ મારને ખવાનું। બોલવામાં શું જાય છે એમાં? 2 ગ્રામ બોલતો અમારું શું જાય છે? કાળી શેરડી ના મુકાય પછી તે મુકલાય, પૂછવાનું જ ભૂલી ગઈ। ચલો બેટા, ગઈકાલે આપણે શું ભણ્યા હતા યાદ છે? ભૂલી ગયા? હેલો, કેપેસિટર ભણાવવાના હતા લાસ્ટમાં। ઓકે, કેપેસિટર આવે તો કેપેસિટર સાથેનું જોડાણ, એવું ને? ચલો કોઈ વાત નહીં, જો તમને સ્ક્રીન દેખાય છે? હા હા, ઓકે। ચલો, કેપેસિટર જોડાણ થાય ત્યારે શું થાય? 1 મિનિટ, કેપેસિટર નું આપણે જોડાણ જોવાનું છે, બરાબર? કે ચલો ભાઈ, કેપેસિટરમાં શું થાય, કેવી રીતે થાય? આપણે અવરોધમાં જોયું હતું, અવરોધ સાથેનું જોડાણ એસી પ્રાપ્તિ સ્થાનનું, અને પછી બીજું શેનું જોયું હતું? ઇન્ડક્ટર સાથે, ભૂલી ગયા શું? હેલો, હા સર, હા તો આના કઈક બોલો તો મને ખબર પડે, નહીં તો મને ખબર ના પડે। ઓકે, કલર એ કલર કયો કલર? ઓરેન્જ કલર। હા, માં તિલક કરેલું છે ને ઓરેન્જ કલર નું છો, હનુમાનજી મંદિર જઈશ ને ત્યાં ઓરેન્જ કલર હશે। ચલો જો, સર્કિટ ડ્રો કરો ને, સર્કિટ ડ્રો કરીને તમને દેખાશે। આ બધું કેમ થતું નહી? આ બધું કેપેસિટર સાથે, એસી પ્રાપ્તિ સ્થાન, આપણે અવરોધ અને ઇન્ડક્ટર સાથે જોયું। ચલો, લેટ્સ ડ્રો સિમ્પલ સર્કિટ। ચલો, સર્કિટ ડ્રો કરે સિમ્પલ। કેપેસિટર નું કામ શું એ તમને ખબર છે? હે બાળકો, તમને પૂછું છું, કેપેસિટર નું કામ શું? સાંભળો છો કે સમજો છો? હા સર। કેપેસિટર નું કામ શું? તમે ડીસી જોડાણમાં શીખ્યા છો કે નહીં શીખ્યા? શું આવે બોલો એનું કામ કેપેસિટર નું? બોલો ને, ઉર્જાનો સંગ્રહ કરવાનો।
વિદ્યુત ભારનો સંગ્રહ કરે એટલે એક પ્રકારની ઉર્જા જ થઈ રેડી એક પ્રકારનું. તો જો આપણે બેટરી સાથે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જ્યારે જોડીએ ત્યારે આપણે લખી શકીએ જ્યારે કેપેસિટર ને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે, ચલો કેપેસિટર હોય રેડી કેપેસિટર ની બે પ્લેટો વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને વિદ્યુત ભાર Q છે. વિદ્યુત ભાર કેટલો છે બે પ્લેટો વચ્ચે? Q જેટલો. અને બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આપણે ધારો કે V કહી દઈએ, એટલે કે જેટલો આપણે ઇનપુટ વોલ્ટેજ આપ્યો હશે એટલો હશે રેડી આ બે છેડા વચ્ચેનો તફાવત. એટલે આ બંને ગણી એટલે આ બંને વચ્ચેનો થશે એપ્સાઇલોન કહો અથવા એટલો V કહો. ચલો તો Q અને V વચ્ચેનો સંબંધ તમને યાદ હશે, યાદ છે? બરાબર Q / V રેડી V = શું થશે? Q / C. ચલો એટલું ક્લિયર? હા સર. હા કે ના? હવે જો અને સપોઝ સમીકરણ નંબર 1 કહી દો. ચલો આપણને વોલ્ટેજ મળ્યો બરાબર છે. હવે આપેલ સર્કિટમાં કયો નિયમ લાગુ પાડવાનો? સર્કિટને કહેવાય પરિપથ. આપેલ પરિપથમાં કયો નિયમ લાગુ પાડશું? કિર્ચોફનો. હવે તો યાદ રહી જવું પડે. બંધ ગાળાનો નિયમ લાગુ પાડતા. ચલો બંધ ગાળાનો નિયમ લાગુ પાડીએ બેટા બરાબર. તો શું થશે? V = શું થઈ જાય? Vm sin ઓમેગા t અને માઇનસ કેપેસિટર પર V કેટલો થાય? Q / C = 0. આવું થાય ને ટોટલ વિદ્યુ, કારણ કે V = Q / C આપણે સમીકરણ નંબર 1 માં જોયું. જો V = Q / C છે ને, આ કેપેસિટર બે પ્લેટો વચ્ચે છે. જો કેપેસિટર બે પ્લેટો વચ્ચે એટલા માટે. તો ચલો Q / C ને સામેની બાજુ જવા દો. તો Vm sin ઓમેગા t is equal to Q / C, એટલે C હું આ બાજુ લઈ જાઉં Q / C. ચલો આપણે પ્રવાહ જોઈએ આના પરથી. આ આપણી પાસે વિદ્યુત ભાર છે તો વિદ્યુત ભાર પરથી પ્રવાહ મળે આપણને કે ના મળે? વિકલન કરવું પડે ને. તો વિકલન કરવું, વિકલન લેતા શું કામ? શું કામ વિકલન જોઈએ છે? આપણે પ્રવાહ જોઈએ એટલે. તો શું થઈ જશે? dQ / dt is equal to I થઈ જાય. ચલો સામેની બાજુ વિકલન કરો તો C અને Vm કોન્સ્ટન્ટ છે. ચલો સાઈન નું વિકલન શું થઈ જાય? માઇનસ. કોણ બોલ્યું? કોસ નું વિકલન માઇનસ સાઈન થાય, પણ સાઈન નું વિકલન થાય કોસ ઓમેગા t, અને ઇનસાઇડ પર ટર્મ નું કરો એટલે ઇન્ટુ ઓમેગા, ઇન્ટુ ઓમેગા એટલે આગળ મેં લખી દીધું અથવા તો હું પાછળ લખી દઉં ઇન્ટુ ઓમેગા. ચલો એટલી ખબર પડી ગઈ. સો I is equal to omega c Vm cos omega t. મારે cos ને sin માં ફેરવો હોય તો ફેરવાય? હા કે ના? હા.
કઈ રીતે તો આપણને ખબર છે પરંતુ શું ભાઈ પરંતુ પરંતુ શું બોલો cos theta sin theta ફેરવું હોય તો મારે શું લખવું પડે cos omega t is equal to શું થઈ જાય sin omega t plus pi by 2 આવું થાય sin 90 plus theta કરો તો cos theta થાય એવું ખબર હોવું જોઈએ તમને એટલે cos omega t છે આ cos omega t છે એટલે મારે sin માં ફેરવું હોય તો આવી રીતે લખાય એટલા માટે મેં એવું કર્યું માટે ચલો કિંમતો મૂકી દઉં સો I is equal to omega C Vm into sine omega T plus pi by 2. ચલો અહીં સુધી ખબર પડી ગઈ બધાને સ્ટુડન્ટ ખબર પડી ગઈ ને ઓકે સો I is equal to ચલો I is equal to શું વધ્યું તું V M હવે ઓમેગા C છે ને હું આવી રીતે લખી શકું 1 by ઓમેગા C કારણ કે છેદનો છેદ અંશમાં જાય જો તમે આ સ્ટેપમાં જો ઓમેગા C અહીંયા છે ને તો મને છેદના છેદમાં લઈ જાવ આ ગુણાકારમાં છે તો છેદના છેદમાં લઈ જાવ તો મીનિંગ એનું એ જ રહે એટલે 1 by ઓમેગા C મેં એવું કર્યું ને બાકીનું શું વધ્યું sin omega t plus pi by 2 કે જ્યાં im બરાબર શું છે im બરાબર શું છે vm upon 1 by omega c omega c રેડી તો 1 by omega c શું હોવું જોઈએ જો આ i છે v છે તો r હોવો જોઈએ કે નહીં હા હા કે ના હા અને im એ શું છે કંપ વિસ્તાર છે એક પ્રકારનો ખબર પડી એટલા કંપ વિસ્તાર થી એટલે કે આમાં જો કેપેસિટર ઓમેગા આવૃત્તિ વોલ્ટેજ એ પ્રમાણે બદલાઈ રાખેનો પ્રવાહ રેડી આ એની કળા છે સાઇન વાળું ટર્મ અને આ પ્રવાહની કિંમત છે આઈ મેક્સિમમ એ કંપ વિસ્તાર છે એટલા કંપ વિસ્તારથી એક પ્રકારનો કંપ વિસ્તાર થયો મહત્તમ કિંમત આવી રીતે બદલાય ચલો અહીં સુધી ખબર પડી કંપ વિસ્તાર પણ કોનો છે દોલિત થતા વિદ્યુત પ્રવાહનો છે નહીં તમને હું કહી સમજ કેપેસિટરમાં કઈ રીતે વિદ્યુત પ્રવાહ દોલન થાય છે કારણ કે કેપેસિટરની એક પ્લેટમાંથી બીજી બીજીમાંથી પહેલીમાં કારણ કે એસી છે એટલા માટે ડીસી નથી રેડી ચલો અહીં સુધી ખબર પડી ગઈ તો અહીં 1 બાય ઓમેગા સી એ અવરોધનો ભાગ ભજવે છે સાચું કે ખોટું હા સર સાચું 1 બાય ઓમેગા સી તો એ 1 બાય ઓમેગા સી ને આપણે કહીશું એક્સ સી તો એક્સ સી ઇઝ ઇક્વલ ટુ 1 બાય ઓમેગા સી જે એક્સ સી ને શું કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ એક્સેલ ને આપણે શું કીધું ખબર છે ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ યાદ છે ને હા હા આને કહેવાય કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય રેડી એટલે એક પ્રકારનો અવરોધ થયો પણ મેં તમને કહ્યું તો એ પ્રમાણે કે એસી આપણે પાવર લીધો છે સપ્લાય એટલે દરેક જગ્યાએ અવરોધને આપણે રિએક્ટન્સ તરીકે ઓળખશું ચલો ખ્યાલ આવી ગયો બધાને હા સર હા કે ના તો આ સ્ટેપમાં હું આ એક્સ ની કિંમત મૂકી દઉં અહીંયા અહીંયા તો આપણું સમીકરણ શું બને IM is equal to VM by VM upon XC. XC. Ready? કે જે IM એ શું છે પ્રવાહનો કંપ વિસ્તાર IM એ શું છે પ્રવાહનો કંપ વિસ્તાર પ્રવાહનો કંપ વિસ્તાર ચલો એટલી ખબર પડી હા કે ના
જો અહીં સુધી ખબર પડી હોય, અહીં સુધી ખબર પડી હોય તો આગળ જાઉં, ના ખબર પડી હોય તો એકમ શું થશે? એકમ કેપેસિટીવ રિએક્ટન્સ નું એકમ શું થશે? આનો એકમ પૂછું છું. રિએક્ટન્સ એક પ્રકારનો અવરોધ છે, એટલે એનો એકમ ઓહમ થાય. પેલામાં પણ ઓહમ જ થાય, તો તમે સાબિત કરો તો કરી શકો. આઈ એમ્પિયર છે, વોલ્ટેજ વોલ્ટેજ છે, તો એક્સ નો એ થાય. અને ઓમેગા સી પરથી પણ તમે કરી શકો, 1/ωc તમે કરશો તો તમને એકમ ઓહમ જ મળશે. ચલો એટલું ખબર પડી ગઈ. હા પાકો ને? હા ઓકે. ચલો જો તો ફરીથી એકવાર કે આપણે એક એસી પ્રાપ્તિ સ્થાન લીધો, એક એસી પ્રાપ્તિ સ્થાનમાં એની સાથે કેપેસિટર જોઈન્ટ કર્યું, રેડી કેપેસિટર સી, અને કેપેસિટરનો વિદ્યુતભારનો તફાવત ક્યુ છે, અને બે છેડા વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વી જેટલો છે. તો એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત વી બરાબર ક્યુ બાય સી આપણે લખી શકીએ. તો એના પર આપણે આપણી જે સર્કિટ હતી એ સર્કિટ ઉપર કિર્ચોફનો બંધગાળાનો નિયમ લાગુ પડીએ તો સમીકરણ એવું મળે. તો એ જે કિંમત મળી એમાં આપણને વિદ્યુતભાર મળે, વિદ્યુતભાર પરથી આપણે પ્રવાહ જોઈએ છે, પ્રવાહ જોઈએ એટલે આપણે વિકલન કર્યું, વિકલન કર્યું તો બંને બાજુ વિકલન કરીએ તો આપણને આવી ટર્મ મળી એક. અને આપણને જે કોસ થીટા ઓમેગા ટી ટર્મ મળે છે મારે સાઇનમાં ફેરવી છે, એટલે સાઇનમાં મેં એને આવી રીતે ફેરવી. ચલો ખબર પડી ગઈ ને બધાને. તો એના ઉપરથી આપણને ઇમ્પેડન્સ સોરી કેપેસિટીવ રિએક્ટન્સ આપણને મળી ગયો અને એકમ પણ મળી ગયો. તો જો હવે આપણા સૂત્ર શું બન્યા, V is equal to શું હતું? Vm sin omega t, હા કે ના? આપણે શરૂઆતમાં લીધું હતું V બરાબર Vm sin omega t. ક્યાં ગયું? જો અહીંયા છે ને AC પ્રાપ્તિ સ્થાન માટે રેડી આ V છે એક પ્રકારનું, તો એ એનું થયું. અને I બરાબર આપણને શું મળ્યું? Im sin omega t plus pi by 2. જો જ્યારે ઇન્ડક્ટર લીધું હતું ત્યારે માઇનસ પાઈ બાય 2 આવ્યું હતું, યાદ છે બધાને? હા કે ના? તેનો મતલબ કે વોલ્ટેજ કરતા પ્રવાહ કેવો છે? આગળ, હા કે ના? હા. અહીં વોલ્ટેજ કરતા પ્રવાહ પાય બાય 2 જેટલો આગળ છે, રેડી આગળ છે, ભૂલી ના જતો. જ્યારે ઇન્ડક્ટર હોય ત્યારે શું થાય? રેડી આ શેના માટે છે અહીં, એટલે શેના માટે? કેપેસિટરમાં, કેપેસિટર માટે. રેડી અહીં અહીં લખ્યું એનો મતલબ કે કેપેસિટર કયું છે મેં, રેડી કેપેસિટરમાં આટલું હોય છે, જ્યારે કેપેસિટર સાથેનું જોડાણ હોય ત્યારે. ચલો એટલું ખબર પડી ગઈ. આનો ગ્રાફ જોઈશું આપણે. યસ ઓર નો? યસ. સો લેટ્સ પ્લોટ અ ગ્રાફ. ટન ટન. ચલો જો હું ગ્રાફ ડ્રો કરું છું, પેલા વોલ્ટેજ ડ્રો કરું. રેડી? વોલ્ટેજ તો 0 થી જ શરૂઆત થાય. જુઓ તમે સાઈન ઓમેગા ટી શરૂઆતની કિંમત મૂકો એટલે ખબર પડે કોના વિરુદ્ધ કોનો છે. તો ખબર છે ને, આ બાજુ શું આવશે? આ અક્ષ પર ઓમેગા ટી આવશે અને આ અક્ષ પર વોલ્ટેજ અને પ્રવાહ બંને આવશે. આપણે વોલ્ટેજ થી શરૂઆત કરીએ તો સપોઝ વોલ્ટેજ આવી રીતે 0 થી વધશે, મેક્સિમમ 0, અનધર સાઈડ મેક્સિમમ 0, રેડી? ચરણ બદલશે ફરીથી, મેક્સિમમ, ઓહ કેમનું જતું રહ્યું, આવી રીતે આપણને શું મળ્યું?
વોલ્ટેજ હને હા આપણે શું મળ્યું આ વોલ્ટેજ વોલ્ટેજ ચલો અહીંયા કેટલું થશે 2 પાઈ એક આવર્તન પૂરું થાય એટલે અહીંયા કેટલું મળશે પાઈ આ મેક્સિમમ આ મેક્સિમમ અહીંયા પણ મેક્સિમમ રેડી પણ ડાઉન સાઈડ નેગેટિવ થશે ચલો આપણને શું મળ્યું બેટા અહીંયા પાઈ બાય 2 રેડી અહીંયા 3 પાઈ બાય 2 એવી રીતે હવે પ્રવાહ લઈએ હવે શું લઈએ પ્રવાહ હવે જો આનો આ જ ગ્રાફ હું સપોઝ કે આગળની બાજુ લંબાવું રેડી તો આ ગ્રાફ આપણને આવો મળે જો તમને ખબર પડે ને તો આવો મળે કે ના મળે આનો ગ્રાફ કન્ટિન્યુઅસ બેક સાઈડ લેવા જેવું તો હું કોઈ પણ જગ્યાએથી લઉં તો મને આવો મળે આ વોલ્ટેજ લીધો હવે હું લઉં છું પ્રવાહ શું લઉં છું પ્રવાહી કેટલો છે પાઈ બાય 2 જેટલો આગળ એનો મતલબ કે જ્યારે વોલ્ટેજ 0 હશે ત્યારે ઓલરેડી મેક્સિમમ થઈ ગયો હશે ઓલરેડી કેવો થઈ ગયો હશે મેક્સિમમ કારણ કે આગળ છે એટલે કે અહીંયા ત્યારે મેક્સિમમ હશે જ્યારે 0 છે ત્યારે એને આગળ હશે પાઈ બાય 2 જેટલો ત્યારે આ મહત્તમ થશે ત્યારે આ કેટલો થશે 0 કારણ કે આગળ છે પાછળ નથી ઇન્ડક્ટરમાં નીચેથી શરૂ થતું કારણ કે પાછળ હતો રેડી પછી આ જ્યારે 0 થશે ત્યારે આ કેવું થશે ઓપોઝિટ સાઈડ મેક્સિમમ પછી આ જ્યારે મેક્સિમમ થશે વોલ્ટેજ ત્યારે પ્રવાહ કેટલો થયો ફરી પાછો 0 જ્યારે ફરી પાછો પ્રવાહ વોલ્ટેજ 0 થશે ત્યારે પ્રવાહ કેવો થશે મેક્સિમમ પણ વોલ્ટેજ કરતા પ્રવાહની કિંમત થોડીક નાની હશે અહીંયા જો થોડોક ડિફરન્સ હશે એટલે સમજો વોલ્ટેજ કરતા પ્રવાહ થોડોક નાનો હશે એક્ઝિટ એટલો બધો નહીં હોય રેડી ફરી પાછું અહીંયા ચલો ખબર પડી બેટા હા કે ના આ શું છે આપણો પ્રવાહ આઈ આઈ ને આગળ કેટલો છે પાઈ બાય 2 જેટલો પાઈ બાય 2 ચલો ક્લિયર તમને હા ઓકે ને ફેઝર માં દર્શાવવું હોય તો ફેઝર ડાયાગ્રામ માં ચલો ફેઝર ડાયાગ્રામ માં ફેઝર માં સમજાવવું તો કઈ રીતે સમજાવાય કોઈ કહેશે ગઈકાલ મેં ફેઝર ડાયાગ્રામ કરાવ્યો હતો સિમ્પલ જ બે એક્સિસ ડ્રો કરી દેવાની એક અને બીજો ફેઝર ડાયાગ્રામમાં માત્ર આપણે સદિશ જ લેતા હતા જો તમને યાદ હોય તો યાદ છે કે ભૂલી ગયા યાદ છે ચલો તો વોલ્ટેજ પેલા વોલ્ટેજ લઈ લઈએ ચલો આ વોલ્ટેજ નો સદિશ બરાબર છે આ વોલ્ટેજ નો સદિશ આ શું છે વોલ્ટેજ ઓકે સપોઝ કે આપણે વિષમ ઘડી દિશામાં લઈએ છે કઈ દિશામાં વિષમ ઘડી દિશામાં રેડી તો વોલ્ટેજ કરતા પ્રવાહ કેટલો ધારો કે આનો ખૂણો ઓમેગા ટી જેટલો છે ચલો વોલ્ટેજ કરતા પ્રવાહ કેટલો આગળ છે પાઈ બાય 2 જેટલો પાકો ને પાઈ બાય 2 આગળ છે પણ આપણે વિષમ ઘડી દિશામાં એની ગતિ લીધી છે બરાબર એનો મતલબ કે હવે એ વેક્ટર કઈ બાજુ આવશે પાઈ બાય 2 એટલે આ બાજુ આવશે ને એના કરતા થોડું નાનો આવશે સદિશ ચલો ક્લિયર હા અને ખૂણો કેટલો છે બંને વચ્ચે પાઈ બાય 2 રેડી આ આઈ છે આ શું છે આ અને એની કિંમત જોઈએ તો એ પ્રક્ષેપ પરથી આપણને એની કિંમત મળી જાય અને વોલ્ટેજની કિંમત જોતી હોય તો વોલ્ટેજની કિંમત આપણને અહીંથી મળી જશે આઈ ની કિંમત કેટલી થાય આઈ ની કિંમત અહીંયા આઈ ની કિંમત કેટલી થશે ઉપર આપણે સમીકરણમાં લખીએ એટલી આઈ એમ સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 સાઈન ઓમેગા ટી પ્લસ પાઈ બાય રેડી અને v ની વોલ્ટેજ ની કિંમત કેટલી થશે vm sin ઓમેગા t vm sin ઓમેગા t sin ઓમેગા t રેડી એની કિંમત થશે આ એની કિંમત અહીંયા
तो आ रीते समझावी सकाय फेजर डायग्राम रेडी वेक्टर केटला वेक्टर नी किंमत जितला करवाना वोल्टेज करता जो प्रवाह नु वेक्टर जे नानु छे कई दिशा मां छे खबर पड़े तो आ ग्राफ ने फेजर डायग्राम मां आवी रीते पण समझावी सकाय। चलो आवड़ी गया के नहीं आवड़ी गया? हां ओके। पावर केटलो थाय बोलो। 1 मिनिट। चलो कैपेसिटर में तात्क्षणिक पावर कितलो थसे कोई कहसे? आपने पहला में पावर शोधियो तो ने? हाँ। कैपेसिटर में तात्क्षणिक पावर कितलो थाय कोई याद छे? लखो तो कई रीते लखाय? पीसी एटले कैपेसिटर माटे पीसी पहला में पीएल लखो तो पीएल लखाय इंडक्टर माटे पीसी इज इक्वल टू शू थाय? आई इनटू आईवी I तो I ની કિંમત કેટલી છે? I am sin omega t, I am sin omega t plus pi by 2. અચ્છા તો cos ના સ્વરૂપમાં લખી શકાય ને? cos omega t pi by 2 ના લખું તો મારે આવી રીતે લખાય ને? cos omega t. હા કારણ કે આપણે cos ને sin માં ફેરવ્યું હતું અને v બરાબર શું થશે? vm sin omega t. હવે તમને ખબર પડશે કે આવું શું કામ કર્યું મેં रेडी कारण के cos into sin આપણે કરવું છે એટલા માટે તો is equal to શું થઈ જાય? im into vm રેડી cos omega t sin omega t is equal to હું શું લખી શકું? sin 2 omega t by 2 by 2 એટલે હું અહીં લખી દઉં રેડી આના માટે મેં હું લખ્યું રેડી આપણને કેવું મળ્યું? તાત્ક્ષણિક મળ્યું રેડી તો સરેરાશ પાવર જોતો હોય તો આપણે શું કરવું પડે? સરેરાશ પાવર જોતો શું કરવાનું? એક આવર્તકાળ માટે જોઈએ ને સરેરાશ પાવર શોધવા એક આવર્તકાળ માટે શોધતા અથવા તો એક આવર્તકાળ માટે ચલો એક આવર્તકાળ માટે કેટલું થશે કોઈને યાદ છે આપણે શું કર્યું હતું? एवरेज लेता था पीसी આવી રીતે યાદ છે કે નહીં? હા તો પીસી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આઈએમ વીએમ બાય 2 ઇનટુ sin 2 ઓમેગા t. હવે sin 2 ઓમેગા t ની એક આવર્તકાળ પરની કિંમત કેટલી થાય છે? શૂન્ય ને? હા 0. હા એનો મતલબ કે પીસી આ કેપિટલ છે પેલું ઉપરનું સ્મોલ છે સો પીસી કેટલું થયું એક આવર્તકાળ માટેનું કિંમત આપણને 0 મળે સરેરાશ પાવર 0 મળે આપણને ચલો ખબર પડી એમાં પહેલા મને 0 જ મળતો હતો અને આપણે ગઈકાલે આકૃતિથી પણ સમજ્યા હતા કે કઈ રીતે 0 મળે હા चलो ओके तो आपने टेक्स्ट बुक ना किस्सा में आपने જોઈ લીએ કે કઈ રીતે આપણને 0 મળતો હતો એટલે તમને ખ્યાલ આવશે હું તમારી સાથે શેર કરું તો તમને ખ્યાલ આવશે યસ ચલો તમને કઈ દેખાય છે હા હા કોણ દેખાય છે બુક દેખાય છે આ ઇન્ડક્ટર માટે અને આ કેપેસિટર માટે બરાબર ચલો જો પહેલા 0 થી 1 દરમિયાન આપણે હમણાં જે ગ્રાફ જોયો ગ્રાફ ઉપરથી તમને અંદાજ આવી જશે રેડી હવે ગઈકાલે મેં સમજાવ્યું એટલે આમાં બહુ ડિટેલથી સમજાવવાની જરૂર નહીં પણ તોય હું ખાલી એકવાર કહી રાખું તમને કે 0 થી 1 દરમિયાન રેડી ત્યારે કેવું હશે પોલારિટી કેપેસિટર ની પોલારિટી રેડી એટલે કે એ છેડો છે એ પોઝિટિવ હશે જ્યારે બીજો છેડો કેવો હશે નેગેટિવ એ દરમિયાન વોલ્ટેજ જો વોલ્ટેજ 0 થી શરૂ થાય છે જ્યારે પ્રવાહ જો પ્રવાહ મેક્સિમમ થી શરૂ થાય છે જોયું પ્રવાહ એવી રીતે શરૂ થશે અને વિદ્યુતભાર પણ છે રેડી પહેલામાં ચુંબકીય ક્ષેત્ર હતું આમાં શું આવશે
થયું વિદ્યુત પર. ત્રણ વસ્તુ આવી રીતે બધી વસ્તુ બધામાં, તો પહેલા ચરણમાં ખબર છે ત્રણે ત્રણ પોઝિટિવ થશે, હા કે ના? એટલે કે પહેલી પ્લેટ ઉપર બધો વિદ્યુત ભાર જમા થશે ઝીરો થી એક દરમિયાન, રેડી? એટલે કે એ પ્લેટ છે એ કેવી થશે, ધન વિદ્યુત ભાર થશે અને બી પ્લેટ ઋણ વિદ્યુત ભાર થશે અને કુલ વિદ્યુત ભાર ક્યુ જેટલો જમા થતો જાય અને એક પાસે પૂછે ત્યાં સુધી પ્રવાહ ઝીરો થઈ જાય. જો પ્રવાહ ઝીરો, રેડી? પ્રવાહ ઝીરો થાય ત્યાં સુધી વોલ્ટેજ, ત્યાં સુધીમાં પ્રવાહ શૂન્ય થાય ત્યારે વોલ્ટેજ કેવો થાય? મહત્તમ. જો વોલ્ટેજ કેવો થયો? મહત્તમ. હા, ખ્યાલ આવી ગયો વોલ્ટેજ ની વાત છે, રેડી? મહત્તમ શું થાય છે? પ્રવાહ શૂન્ય થાય ત્યાં સુધી મહત્તમ વોલ્ટેજ થશે અને વોલ્ટેજ ની કિંમત VC = Q / C છે અને વિદ્યુત ભાર ક્યુ છે એ પ્રવાહ સાથે કળામાં છે, વોલ્ટેજ સાથે કળામાં છે, પણ એની કિંમત જો થોડી નાની છે, જોઈ? હા, રેડી? થોડી કિંમત એની નાની છે અને એની કિંમત એક પાસે મહત્તમ હોય છે. આથી બંને ધન હોવાથી પાવર V V ઇન્ટુ I એ કેવો છે? ધન. પાવર પહેલામાં કેવો મળે છે? ધન. ચલો, ક્લિયર? અને આ ચોથા ભાગના ચક્રમાં, એટલે કુલ ચાર ભાગમાં આપણે ડિવાઈડ કર્યું, એમાંથી આમાંથી ઉર્જાનું શોષણ થાય અને કેપેસિટર વિદ્યુત ભારિત થાય. એટલે પહેલા તબક્કામાં વિદ્યુત ભારિત કેપેસિટર આખે આખું શું થઈ ગયું? વિદ્યુત ભારિત થઈ ગયું. બીજા તબક્કા એક થી બે લઈ લઈએ, એમાં પોલારિટી નેગેટિવ છે એટલે પ્રવાહની દિશા બદલાય, એટલે પ્રવાહ એટલે કે ધીરે ધીરે ઘટશે. એટલે જો અહીંયા પહેલામાં જે વિદ્યુત ભાર હતો પોઝિટિવ નેગેટિવ, બીજામાં એની કિંમત જો ઘટી, ઓછી થઈ ગઈ પોલારિટી, અને પ્રવાહની દિશા પણ બદલાઈ જશે, રેડી? અને આ દરમિયાન કેપેસિટર ડિસ્ચાર્જ થશે, પણ ડિસ્ચાર્જ થાય પણ વોલ્ટેજ તો હજી ધીરે ધીરે ઘટે છે, પણ એની કિંમત જેટલી ધન છે અને પ્રવાહ ઋણ છે, એટલે એનો ગુણાકાર લેવા જઈએ તો પાવર કેવો થઈ જાય? ઋણ થઈ જાય. એનો મતલબ કે પહેલા દરમિયાન જે ઉર્જા શોષાયેલી હતી એ આ દરમિયાન ઉર્જા પાછી સ્ત્રોતને મળી જાય બીજા દરમિયાન. ચલો, ખ્યાલ આવી ગયો બધાને? હા ના, હા પાકું ને? ચલો, હા. હવે ત્રીજો અને ચોથો તબક્કો, ચલો ત્રીજા અને ચોથા તબક્કામાં શું થશે? ત્રીજા અને ચોથા તબક્કામાં હવે પોલારિટી બદલાઈ હતી, રેડી? પેલા ધન હતા ઋણ હતા એટલે છેડા બદલાઈ ગયા. જે છેડો ધન હતો એ છેડો ધન હતો પેલા, રેડી? એ ઋણ થઈ ગયો અને બી છેડો ધન હતો, સોરી ઋણ હતો, એ ધન થઈ ગયો, એટલે એ પણ ચેન્જ થઈ ગયો, રેડી? પોલારિટી ચેન્જ થઈ. જો એટલે જો વોલ્ટેજ જો નેગેટિવ સાઈડ અને વિદ્યુત ભાર પણ જો, રેડી? અને પ્રવાહ પણ જો, રેડી? ધીરે ધીરે ઘટે છે. જ્યારે પ્રવાહ ઝીરો થયો ત્યારે વોલ્ટેજ અને વિદ્યુત ભાર ની મહત્તમ કિંમત થઈ, એટલે બંને ની કિંમત બંને ઋણ ઋણ હોવાથી, રેડી? આપણને બે થી ત્રણ દરમિયાન, રેડી? પી નો ગુણાકાર કેવો મળે? ધન. કારણ કે પ્રવાહ નેગેટિવ, વોલ્ટેજ નેગેટિવ, બધું નેગેટિવ સાઈડ છે એટલા માટે. એનો મતલબ કે આ દરમિયાન કેપેસિટર વિરુદ્ધ દિશામાં ચાર્જ થાય, પોલારિટી બદલાય, રેડી? એટલે પ્લેટ બી એ ધન વિદ્યુત ભારિત થશે અને પ્લેટ એ ઋણ વિદ્યુત ભારિત થઈ, એટલે બંને ઋણ હોવાથી વોલ્ટેજ અને પ્રવાહ ગુણાકાર પાવર ધન મળે છે. એટલે આ દરમિયાન કેપેસિટર ઉર્જાનું શોષણ કરે છે, શોષણ કરે પણ વિરુદ્ધ પ્લેટ કરે. અને ચોથા કિસ્સામાં શું થશે? એકદમ ફાઇનલ પૂરાટલી ચેન્જ થઈ ગઈ, નેગેટિવ થઈ ગયું, પરંતુ વોલ્ટેજ, સોરી પ્રવાહ પોઝિટિવ. જો પ્રવાહ પોઝિટિવ છે, વોલ્ટેજ ઘટે છે ધીરે ધીરે અને વિદ્યુત ભાર પણ ઘટે છે, એટલે એનો પાવર નેગેટિવ આવશે, પરંતુ પોલારિટી એટલે કે પ્રવાહના લીધે વિદ્યુત ભાર વધી જશે. એટલે જો એમાં જે વિદ્યુત ભાર હતો એના કરતા જો વિદ્યુત ભાર વધી ગયો, બીમાં પણ વધી ગયો વેલ્યુ, રેડી? અને પ્રવાહની દિશા બદલાઈ જશે. જો પ્રવાહની દિશા બદલાય, રેડી? એટલે પ્રવાહ બી થી એ સાઈડ એટલે વિરુદ્ધ દિશામાં વહેશે, એટલા માટે આવું થયું. અને વોલ્ટેજનું મૂલ્ય ઘટે છે અને કેપેસિટર સંપૂર્ણ ડિસ્ચાર્જ થાય છે અને વીસી પાટે ફરી પાછું કેવું થઈ જાય? ઝીરો. ફરીથી એઝ ઇટ ઇઝ પોઝિશન આવી ગઈ. જો જેવી પોઝિશન ઝીરોની હતી એવી જ અહીંયા આવી ગઈ. જોઈ, ફરીથી મારે શરૂ કરવું તો ફરીથી આનું જ ચક્ર ફરીથી મારી એક બે ત્રણ ચાર શરૂ થાય, એક બે ત્રણ ચાર, ફરીથી એની પોઝિશન આવી ગઈ, રેડી? ઝીરો વન, એટલે ફરી અહીંથી ઝીરો આવશે, વન આવશે, ટુ થ્રી એવી રીતે આવશે, ફોર થી ઝીરો, રેડી? એટલે આ ફોર અને આ ઝીરો ઇક્વલ કહેવાય, એટલે આને વન કહેવાય, આ ટુ અને થ્રી અને ફોર, ફરીથી આનું જ રિપીટેશન થયા રાખે.
આમ ફરી પાછી ઉર્જા કેટલી થઈ ગઈ, મળી ગઈ, એટલે સોશિયલ દરમિયાન કુલ ઉર્જા કેટલી થઈ જાય? ઝીરો થાય. ચલો ખબર પડી બધાને? હા સર. પાકું ને? આવડવું જોઈએ. સો આઈ થિંક એક્ઝેક્ટ 11 પીએમ ઇઝ ધેર. ચલો 11 વાગ્યા છે. રેડી એમ ઇઝ ધેર. ચલો દરેક વિદ્યાર્થીને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર.